નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર એમાં પહેલો પાઠ જે છે એ આપણે પૂરો કર્યો છે અત્યારે આ લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્રમાં એ પાઠ બે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે આપણે એ માહિતી મેળવવાની છે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો પાઠ છે અને આ પાઠમાંથી કઈ કઈ બાબતો મહત્ત્વની છે કે જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો એની તમામ ચર્ચાઓ આપણે એ બધી આપી દીધેલી છે કિંમત અને મૂલ્ય વસ્તુ અને સેવા વસ્તુના પ્રકારો સંપત્તિના પ્રકારો કલ્યાણ ઉત્પાદનના સાધનો જે આપણે પરીક્ષામાં ખાસ પૂછાયું છે બીજું પૂછાયું હોય તો વ્યાપાર ચક્ર અને એના તબક્કાઓ જે આપણે આપેલા છે તે સંપત્તિનો અર્થ અને એના લક્ષણો વસ્તુઓના પ્રકારોમાં સર્વસુલભ સુલભ ટકાઉ ખાનગીને વપરાશી આ ચર્ચાઓ બધી જે છે એ આપણે વિગતે એ આખા આ પાઠમાં કરવાની છે તો જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરીશું તેમ તેમ વધારે આપણને ખ્યાલ આવશે જોઈએ આપણે પાઠની શરૂઆત કરીએ ખાસ ધ્યાન રાખજો માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે પહેલા પાઠમાં આપણે શીખી ગયા કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર જે છે તો એ માનવી જે એનું કલ્યાણ થાય માનવીના વર્તનનો અભ્યાસ કરે કૌટિલ્ય કે જેને આપણે બીજું ચાણક્ય કહીએ છીએ ભૂમિ પૃથ્વીના એ લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એને આપણે કૌટિલ્યના મતે આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ કહેવાનો એ કે એ માનવી જે છે એના આર્થિક વર્તન જે છે એનો અભ્યાસ એ આમાં કરવામાં આવે છે અર્થનું શાસ્ત્ર કંઈક મેળવવાની અપેક્ષા સાથે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં કેટલાક પાયાના ખ્યાલો અને એનો વિસ્તૃત એ અર્થ સમજી લેવો જરૂરી છે કારણ કે આ ખ્યાલ કે આ શબ્દો જે છે એ આપણે અભ્યાસમાં વારંવાર ઉપયોગમાં આવે છે તો શરૂઆતના તબક્કે આ શબ્દો અને અર્થ એના મૂળભૂત ખ્યાલોની સ્પષ્ટ સમજણ મેળવી લેવાથી અર્થશાસ્ત્રનો હવે પછીનો જે એ અભ્યાસ છે એકદમ સરળ અને સમજણપૂર્વકનો બનશે આપણે આ પ્રકરણમાં એ વસ્તુ અને સેવા સાધનો કિંમત અને મૂલ્યનો અર્થ અને એનો તફાવત સંપત્તિ અને કલ્યાણ કોને કહેવાય એનો અર્થ અને એના લક્ષણો અને વ્યાપાર ચક્રનો અર્થ એની વ્યાખ્યા અને એના તબક્કાઓ વિશે આપણે આ પાઠમાં શીખવાનું છે તો વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો આ ચાર બાબતો જે છે કે જેના વિશે જ આપણે પરીક્ષામાં પૂછાય છે ખાસ એ બાબત છે જોઈએમાં સૌથી પહેલા કિંમત અને મૂલ્ય રોજિંદા જીવનમાં આપણે ભાગે એવું જોઈએ છે કે કિંમત અને મૂલ્ય આ બે શબ્દો આપણે એક જ એનો અર્થ તારવતા હોઈએ છીએ પણ ખરેખર વાસ્તવિક એ અર્થશાસ્ત્રમાં વ્યવહારમાં આ બે શબ્દ વચ્ચે ભેદ છે જોઈએ રોજિંદા જીવન વ્યવહારોમાં આપણે કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ તરીકે વાપરીએ છીએ આ વસ્તુ મૂલ્યવાન છે આ વસ્તુ કિંમતી છે આનું મૂલ્ય ખૂબ ઊંચું છે આની કિંમત વધારે છે વગેરે વાક્યોમાં કિંમત અને મૂલ્યને લગભગ આપણે સમાન શબ્દ જ બનાવી દીધા છે પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં એના રોજિંદા જીવનમાં એ બંનેનો અર્થ એ આપણે સમજવો જરૂરી બની જાય છે પહેલાં આપણે જોઈએ મૂલ્ય મૂલ્ય અને મૂલ્યનો જુદો સ્પષ્ટ અર્થ સમજવા માટે પહેલાં મૂલ્યનો અર્થ સમજવો જરૂરી છે વ્યવહારમાં મૂલ્યને પણ બે રીતે જોવાય છે એક ઉપયોગિતા મૂલ્ય અને એક વિનિમય મૂલ્ય એટલે હવે આપણે જોવાનું છે કે ઉપયોગિતા મૂલ્ય કોને કહેવાય અને વિનિમય મૂલ્ય કોને કહેવાય શબ્દ બરાબર સમજી લઈએ તો આપણને આનો અર્થ સરળતાથી યાદ રહેશે ઉપયોગિતા મૂલ્ય આનો જવાબ છે વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે એટલે કે વસ્તુ જે છે એ એવી કે જેના વગર માનવી જીવન જીવી શકે જ નહીં જીવન જીવવા માટે એ વસ્તુ કેટલી ઉપયોગી છે એને કહેવાય ઉપયોગિતા મૂલ્ય કે જેના વગર આપણે જીવિત રહી શકીએ નહીં બરાબર છે તો એમાં કોનો કોનો સમાવેશ થાય જો ખોરાક પાણી સૂર્યપ્રકાશ હવા આ બધા જે છે એ આપણા જીવનમાં બહુ ઉપયોગી છે એટલા માટે એને આપણે ઉપયોગિતા મૂલ્ય તરીકે ઓળખીએ છીએ ટૂંકમાં વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે એનું ઉપયોગિતા મૂલ્ય એ દર્શાવે છે એટલે એ કઈ કઈ બાબતો તો કે ખોરાક પાણી સૂર્યપ્રકાશ અને હવા આના વગર આપણું જીવન શક્ય નથી બરાબર બીજું વિનિમય મૂલ્ય વસ્તુ કે સેવા આપીને એના વસ્ એના બદલામાં વસ્તુ કે સેવા લેવાની થાય ત્યારે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળે છે એ વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે ટૂંકમાં અદલા બદલા પદ્ધતિ જેને આપણે વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ જેમાં વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય કે એટલી વસ્તુ આપવાથી સામે વસ્તુના કેટલા એકમ મળે છે એને આપણે એ વિનિમય મૂલ્ય કહીએ છીએ દાખલા તરીકે ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં ચોખા મળશે એટલે કે એક મણ ઘઉં બરાબર બે મણ ચોખા તો એનું ઉપયોગિતા મૂલ્ય જે છે એની સાથે કે એનું વિનિમય મૂલ્ય થયું ઘઉંના બદલામાં શું થયું ચોખાનો વિનિમય તો એ ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે હવે આપણે જોઈએ ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં કારણ કે ઉપયોગિતા મૂલ્ય જે છે ને એમાં આપણે ખોરાક પાણી એ હવા અને સૂર્યપ્રકાશ જોયું તો બરાબર તો એનું વિનિમય મૂલ્ય હશે જ તેવું કહી શકાય નહીં ખોરાકના બદલામાં ખોરાક મળે તેવું કહી શકાય નહીં હવાના બદલામાં એ હવા મળે સૂર્યપ્રકાશ મળે પાણી મળે તે એવું કંઈ જરૂરી છે નહીં પણ જેનું વિનિમય મૂલ્ય છે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે જ ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય ઉપયોગિતા મૂલ્ય ને એટલે કે ખોરાક પાણી સૂર્યપ્રકાશ હવા એનો પુરવઠો કેવો હોય અમાપ કે જેને માપી શકાય જ નહીં તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ પણ હોઈ શકતો નથી તો આવી વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ જ નીચું રહે છે દાખલા તરીકે આપણે અગાઉ જોઈએ એ મુજબ સૂર્યપ્રકાશ હવા પાણી વગેરે જ્યારે જે વસ્તુની અછત હોય પુરવઠા ઉપર એકાદ કે થોડાક લોકોનો કાબુ હોય એવી વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છતાં તેનું વિનિમય મૂલ્ય ઊંચું હોય છે દાખલા તરીકે સોનું ચાંદી હીરા માણેક આ બધા જે છે એની અછત હોય છે પણ એનું વિનિમય મૂલ્ય કેવું હોય છે ઊંચું એવી કઈ કઈ વસ્તુ તો કે સોનું ચાંદી હીરા માણેક આ વસ્તુઓની અછત હોવાને કારણે એનું વિનિમય મૂલ્ય ઊંચું છે સોનું ચાંદી આ બધાની અછત છે ને હીરા મોતી માણેક એટલા માટે એનું વિનિમય મૂલ્ય ઊંચું છે અહીં એક વાત યાદ રાખવી ઘટે કે એક સમયે અને સ્થળે કે જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તેનું પાછું બીજા સ્થળે એટલે કે ભિન્ન સ્થળે અને સમયે વિનિમય મૂલ્ય ઊંચું હોઈ શકે દાખલા તરીકે પાણીનું વિનિમય મૂલ્ય શૂન્ય જેવું હતું પણ હવે ચોખ્ખા પાણીની અછત વધવાથી તેનું વિનિમય મૂલ્ય વધ્યું છે પહેલાં પાણીની કોઈ કિંમત હતી નહીં પણ એ ધીમે ધીમે આપણે જોઈએ તો એ ચોખ્ખા પાણીની અછત વધી એના હિસાબે એનું વિનિમય મૂલ્ય ઊંચું ગયું છે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્યના આ અર્થભેદને સમજ્યા પછી ખાસ યાદ રાખવાનું કે અર્થશાસ્ત્રના એ જ્યાં જ્યાં વિનિમય શબ્દ વપરાતો હોય તે વિનિમય મૂલ્યના સંદર્ભમાં જ વપરાતો હોય છે એવું માનવું અર્થશાસ્ત્રના અભ્યાસમાં મૂલ્ય શબ્દનો અર્થ છે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળશે તે પ્રમાણ જે તે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કેટલા પ્રમાણમાં એના એકમ મળે છે એને જ આપણે વિનિમય મૂલ્ય તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો વસ્તુના બદલામાં નાણાંના એકમ ચૂકવવાના હોય ત્યારે વસ્તુના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમ તે વસ્તુની કિંમત દર્શાવે છે એટલે કે તો આપણે યાદ રાખવા માટે સરળમાં સરળ એનો એક અર્થ આપ્યો છે મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય અને કિંમત એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે આપણે આ બે શબ્દો યાદ રાખવાના છે એટલે ખાસ તો કિંમત એટલે શું તો કે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એને આપણે કિંમત તરીકે ઓળખીએ છીએ હવે આપણે જોઈએ કિંમત અને મૂલ્યનો અર્થ એનો ભેદ સમજ્યા પછી વસ્તુ અને સેવાઓ માણસ પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય તે વસ્તુઓ છે ભૌતિક બાબતો આવી ભૌતિક એટલે કે જે વસ્તુને આપણે જોઈ શકીએ સ્પર્શી શકીએ અનુભવી શકીએ એવી બધી વસ્તુઓને આપણે ભૌતિક વસ્તુઓ તરીકે ઓળખીએ છીએ બીજી અભૌતિક વસ્તુઓ આવે અભૌતિક વસ્તુઓ જે છે ને એ સેવાઓ છે કે જેને આપણે જોઈ શકતા નથી સ્પર્શી શકતા નથી પણ અનુભવી શકીએ છીએ દાખલા તરીકે બોર્ડમાં જે આપણે લખાણ લખેલું છે બરાબર તો એ લખાણ જે છે ને લખેલું એ અભૌતિક વસ્તુઓ છે જેને આપણે જોઈ શકીએ છીએ પણ સ્પર્શી શકતા નથી બોર્ડ જે છે ને એ ભૌતિક છે જેને આપણે જોઈ પણ શકીએ છીએ સ્પર્શી પણ શકીએ છીએ બીજું ઉદાહરણ પંખો જે છે તો એ ભૌતિક વસ્તુ છે જેને આપણે જોઈ શકીએ છીએ સ્પર્શી શકીએ છીએ પછી આપણે પંખો ચાલુ કરીએ તો એમાંથી આવતી જે હવા છે એ અભૌતિક વસ્તુ છે કે જેને આપણે જોઈ શકતા કે સ્પર્શી શકતા નથી પણ ચોક્કસ અનુભવ કરી શકીએ છીએ બરાબર તો ભૌતિક વસ્તુઓ જે છે એને કોમ્પ્યુટરની ભાષામાં હાર્ડવેર કહેવાય અને અભૌતિક હોય તો એને સોફ્ટવેર કહેવાય માણસ પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય તે વસ્તુઓ છે અને સેવાઓમાં તો કે અભૌતિક બાબતો એ સેવાઓ છે જેમ કે ભૂખ સંતોષવા માટે ખોરાક એ વસ્તુ છે કોઈ પણ વસ્તુ જાણવાની ઈચ્છા એટલે કે જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ સેવા છે વ્યક્તિની જરૂરિયાતો ભૌતિક અને શારીરિક હોય છે ઘણી બધી અભૌતિક અને માનસિક પણ હોય છે તો આ જરૂરિયાતો છે એને એ સંતોષ પણ ભૌતિક અને શારીરિક હોઈ શકે અભૌતિક અને માનસિક પણ હોઈ શકે ખાવું પીવું મુસાફરી કરવી રમવું આ બધી ભૌતિક અને શારીરિક જરૂરિયાતો છે જેને સંતોષનારી બાબતો ભૌતિક એટલે કે જેને માપી શકાય એવી હોય જે વસ્તુઓ છે માનસિક જરૂરિયાતો સંતોષનારી સેવાઓ પણ કહી શકાય બરાબર તો આ એ વસ્તુઓમાં એ જોઈએ હવે એના પ્રકારોમાં ભૌતિક અને અભૌતિક વસ્તુઓ ભૌતિકતાના આધાર ઉપર વસ્તુઓ બે પ્રકારની છે જેમાં એક છે ભૌતિક વસ્તુ અને એક છે અભૌતિક વસ્તુઓ જોઈએ આ ખાસ યાદ રાખવાનું છે જેને આપણે સેવા તરીકે ઓળખીએ છીએ એટલે કે અભૌતિક વસ્તુને બીજું શું કહેવાય સેવા દડો બેટ પ્રાઈમસ ટીવી ફ્રીજ મોબાઈલ આ બધું આપણે જોઈ શકીએ સ્પર્શી શકીએ બરાબર ને માપી શકીએ તો આને શું કહેવાય ભૌતિક વસ્તુ જ્યારે સંગીત શિક્ષણ ડાક્ટરી સલાહ આ બધું શું છે અભૌતિક વસ્તુ એટલે કે સેવાઓ છે જેને આપણે જોઈ શકતા નથી અથવા તો જોઈ શકીએ છીએ પણ સ્પર્શી શકતા નથી માત્ર અનુભવી શકીએ જ છીએ તો એને આપણે અભૌતિક વસ્તુઓ કહીએ છીએ સર્વ સુલભ વસ્તુઓ શબ્દ બરાબર સમજવાનો જેથી આપણને સરળતા રહેશે અને આર્થિક વસ્તુ જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈનો અંકુશ ન હોય એટલે કે જે વસ્તુ કે સેવા સૌને માટે જ્યારે અને જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે પ્રાપ્ત હોય એવી વસ્તુને સર્વ સુલભ વસ્તુઓ કહેવાય દાખલા તરીકે હવા સૂર્યપ્રકાશ સમજજો સર્વ સુલભ એટલે શું જે સર્વ એટલે શું બધે સુલભ એટલે હોય ઉપલબ્ધ હોય બધી જગ્યાએ ઉપલબ્ધ હોય એવી વસ્તુ એટલે કે હવા સૂર્યપ્રકાશ આ બધી જગ્યાએ હોય છે એટલા માટે એને સર્વ સુલભ વસ્તુઓ તરીકે આપણે ઓળખીએ છીએ જે વસ્તુના પુરવઠાને કાબૂમાં રાખી શકાય જેની અછત છે અને જેના માટે ખરીદ વેચાણ થઈ શકે છે તે તમામ વસ્તુઓ જે છે એ આર્થિક સેવાઓ છે એ આર્થિક વસ્તુ કે અછતવાળી વસ્તુઓ કહેવામાં આવે છે તો વિદ્યાર્થીઓ આજે આપણે એ અર્થશાસ્ત્રમાં જે છે એ પાઠ બે વસ્તુ અને સેવાઓમાં ભૌતિક અને અભૌતિક વિશે છેલ્લે આપણે ચર્ચા આ પહેલાં લેક્ચરમાં પૂરી કરી સમજવાનો પ્રયત્ન કરજો વારંવાર લેક્ચર જોશો તો તમને ખ્યાલ આવશે આજનો આ પહેલો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ હવે પછીના બીજા લેક્ચરમાં એ ટકાઉ અને બિન ટકાઉ નાશવંત વસ્તુઓનો આપણે અભ્યાસ કરીશું